સમાચારથી શરૂઆત કરીએ. રાજકોટમાં 175 લોકોની આંખમાં તકલીફ થઈ છે. સગાઈના પ્રસંગ બાદ સ્થિતિ ખરાબ થઈ હતી. જાગરણ બાદ અચાનક આંખમાંથી પાણી નીકળ્યા. બાળકોને પણ તેની અસર પહોંચી છે. તો કયું કારણ રહ્યું છે આંખોમાં સોજાવા અને પાણી નીકળવા, તેને લઈને હવે સારવાર જે આપવામાં આવી. આ તમામ જે પ્રસંગમાં ઉપસ્થિત લોકો હતા તેમની પાસેથી જ બધું તો જાણી શકાશે, પરંતુ બાળકોને પણ અસર પહોંચી હોવાની હાલમાં વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તો સગાઈના પ્રસંગમાં ઉપસ્થિત લોકોની તબિયત લથડી હતી. આંખોમાંથી પાણી નીકળવા અને સોજા આવવાની ફરિયાદ ઉઠી છે. 175 લોકોની આંખોમાં તકલીફની આ ઘટના બની છે રાજકોટમાં. તો જાગરણ બાદ અચાનક આંખમાંથી પાણી નીકળી રહ્યા છે, તો બાળકોને પણ આ જ તકલીફ જોવા મળી છે. સગાઈનો પ્રસંગ હતો અને ત્યારબાદ ઉપસ્થિત લોકોની તબિયત બગડી હતી, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. તો રાજકોટમાં 175 લોકોની આંખોમાં તકલીફ હોવાની ફરિયાદો ઉઠી છે. તો સગાઈના પ્રસંગ બાદ સ્થિતિ ખરાબ થઈ હતી. જાગરણ બાદ અચાનક આંખમાંથી પાણી નીકળવાના શરૂ થયા હતા. આંખોમાં સોજા પણ આવ્યા હતા, તો તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં ઘટના બની છે. સામાજિક પ્રસંગમાં સગાઈનો પ્રસંગ હતો અને ઉપસ્થિત જે મહેમાનો હતા તે તમામને આંખોમાં તકલીફ થયાની ફરિયાદ સામે આવી રહી છે. 175 લોકોની આંખોમાં તકલીફ થવાની ઘટના બની છે. સગાઈના પ્રસંગમાં જે મહેમાનો ઉપસ્થિત હતા, 175 જેટલા જે લોકો ત્યાં હાજર હતા, તે તમામને એક જ સરખી સમસ્યા જોવા મળી છે, તકલીફ જોવા મળી છે. આંખોની આ તકલીફ છે, સમસ્યા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. તો આંખોમાંથી પાણી નીકળવા લાગ્યા હતા અને આંખોમાં સોજા પણ આવ્યા હતા. તો મહિલાઓ અને બાળકો જેમને આ તકલીફ રહી છે, આપ જોઈ રહ્યા છો આ વિઝ્યુઅલ્સમાં પણ કે જ્યાં સૌથી વધારે સંખ્યામાં મહિલાઓ દેખાઈ રહી છે. અચાનક આંખોમાં બળતરા થવા લાગી હતી, પાણી નીકળવા લાગ્યું હતું અને સોજા પણ આવ્યા હતા. તો આખી ઘટનામાં કહેવામાં આવી રહ્યું છે કે જે સગાઈનો પ્રસંગ હતો, જાગરણ કર્યા બાદ એક સાથે એક જ જેવી તકલીફ 175 લોકોને થઈ છે. તો અંગેની ફરિયાદ ઉઠી છે. આંખોમાં તકલીફની આ ફરિયાદની ઘટના બની છે રાજકોટમાં. અંગે વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા અંકિત. અંકિત, જે પ્રકારે તકલીફ થઈ છે, 175 લોકો એક સાથે શિકાર બન્યા છે, શું આ તકલીફ છે, શું કહી રહ્યા છે જે લોકો પીડાઈ રહ્યા છે, તે લોકોનું શું કહેવું છે? જી અંકિત, ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે પણ હું આપને જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટની સિવિલ હોસ્પિટલના, કે જ્યાં ગુલાબચંદ તલકચંદ શેઠની જે આંખની હોસ્પિટલ આવેલી છે ત્યાંના દ્રશ્યો છે, કે જ્યાં મોટી સંખ્યાની અંદર આજે એક જ પરિવારના જે લોકો છે તે અત્યારે અહીં સારવાર લેવા આવી પહોંચ્યા છે. અત્યાર સુધીમાં 175 જેટલા લોકોએ અત્યાર સુધીમાં અહીં સારવાર લીધી છે. ત્યારે જેમના ઘરે પ્રસંગ છે તે અજીતભાઈ સાથે જ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કયા પ્રકારનો પ્રસંગ હતો, ક્યારે પ્રસંગ હતો, ક્યારે જાગરણ હતું, ક્યારે સગાઈ છે અને શા માટે કેવી રીતે તકલીફ થઈ છે? કાલે અમારા છોકરાની સગાઈનું જાગરણ હતું અને અમે બધા જમી અને ઊભા થયા, તે પછી દાંડિયા રાસ ચાલુ હતો. એમાં ધીમે ધીમે એવો કોઈ પણ વસ્તુથી આ છોકરાઓની આંખ ઉભરવા માંડી, એટલે બાળકોની આંખ ઉભરવી એટલે અમે ધીમે ધીમે બાળકોને સુરાઈ દીધા. પછી અમારી આંખ બહુ ઉભરવા માંડી એટલે અમે દાંડિયા રાસ બંધ કરીને અમે સૂઈ ગયા. પછી સવારે 5 વાગ્યા ને એટલે બધાને બહુ ઉદઈ ગયું. અમારા બાળકોને વધારે થયું છે અમારા કરતાંય, કે જે આંખ ખોલી શકતા નથી. પછી અમે 5 વાગે અહીંયા સિવિલે આવ્યા અને એમને અમને ડૉક્ટરે સારી સુવિધા આપી છે, કે જેના કારણે તેમને અત્યારે 50% જેવો ફાયદો છે. ચોક્કસ 50% જેવો ફાયદો છે. શું કહેશો, ભોજનથી આ પ્રકારની તકલીફ પડી છે, કોઈ ફટાકડા કે કોઈ કલર કે સેના લીધે આ પ્રકારની તકલીફ, આપ શું માનો છો? કલર નું કઈ નથી, ઇન્ફેક્શન બની શકે, કેમ કે વાતાવરણ એવું થઈ ગયું હતું. રમતા રમતા 12 વાગ્યા પછી તો વધારે જ થઈ ગયું. પેલા છોકરાઓને થયું, એક છોકરો પેલા રોવા માંડ્યો, એમને એમ કે એને આમ મમ્મી વગર રોવે, પણ એને આંખ ઉભરતી હતી એટલે રોતો હતો. પછી ઉભો ઉભા બધાને થવા માંડ્યો, અમારા કુવાને વધારે રાતે થઈ ગયું, એમને તો રાતે જ દવા લેવી પડી. શું કહેશો ભાઈ, અત્યારે તમને કયા પ્રકારની તકલીફ પડી રહી છે? તમારી આંખની અંદર પણ લાલાશ છે તે જોવા ચોક્કસ મળી રહી છે, શું કહેશો? અત્યારે તો બહુ આંખ બરે છે અત્યારે મારી.
ઊંઘ પણ બહુ આવે છે અત્યારે તો, પૂરી રાત નીંદર નથી આવી આંખની હિસાબે, બહુ જ 12 વાગ્યા પછી કોઈને નીંદર નથી આવી, બધાની આંખ બહુ ભરતી હતી. કાકા શું કહેશો, પરિવારની અંદર આ પ્રકારનો હરખનો પ્રસંગ અને ત્યારે આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી છે, પરિવારજનોનું અત્યારે ક્યાં પ્રકારનું દુઃખજનક જેવું છે કે જેને કારણે ખુશીનો માહોલ હતો તે અત્યારે હાવ શોકમાં બદલાઈ જાય એવો થઈ ગયો છે કે મારા જ દીકરાની સગાઈની અંદર આવું થયું, પણ અમે જે દીકરીને લાવ્યા હતા વહુને એને પણ આવું થઈ ગયું છે. અત્યારે અંદર કેટલી મહિલાઓ છે તે સારવાર લઈ રહી છે, પરિવારની બાકી છે શું કે છે? બધા ઘરે વયા ગયા છે, અમે મોકલી દીધા છે બધા 175 જણા જેવો તો અમે ઘરે વયા ગયા છે બાળકો સહિત. ડોક્ટરે આંખના ટીપા કે અંદર શું નાખ્યું છે શું કે છે? પેલા આંખ સાફ કરી એમને, પછી ટીપા નાખી દીધા, પછી ટ્યુબ લગાડી દીધી, તે પછી અમને સારું છે અત્યારે. તો અત્યારે પરિવારજનોને સારું હોય તેવું કહી રહ્યા છે, પરંતુ થોડીક જ વારની અંદર આ જે અજીતભાઈ અને તેમનો પરિવાર છે તેની અંદર કહી શકાય કે સગાઈનો થોડીક જ વારમાં પ્રસંગ છે, પરંતુ પરિવારજનો છે કે જેમની આંખની અંદર લાલાશ છે તે જોવા મળી રહી છે. ગઈકાલ રાત થી જ તેમને આ પ્રકારની તકલીફ છે અને અત્યાર સુધીમાં 175 જેટલા લોકોએ કહી શકાય કે સારવાર મેળવી છે. જી અંકિત, આભાર માહિતી માટે. તો 175 લોકોએ સારવાર લેવી પડી તે પ્રકારની તકલીફ તેમને ઉભી થઈ હતી. જે સગાઈનો પ્રસંગ હતો, રાત્રે ગરબા ચાલી રહ્યા હતા અને તે દરમિયાન અચાનક સૌ કોઈની આંખ ઉબડવા લાગી હતી.